સચિન તેંડુલકરે જે કંપનીમાં રોકાણ કર્યું છે એ કંપનીનો આગામી સપ્તાહમાં આઈપીઓ આવી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર અને જેમને લોકો ક્રિકેટના ભગવાન તરીકે ઓળખે છે એવા સચિન તેંડુલકરે જે કંપનીમાં રોકાણ કર્યું છે એ કંપનીનો આગામી સપ્તાહમાં આઈપીઓ આવી રહ્યો છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે આ વર્ષના મે મહિનાની અંદર તેલંગાણાની એક એન્જિનિયરિંગ કંપની છે એમાં રોકાણ કરેલું છે, પરંતુ આ વિશે નહીં તો કંપનીએ કે નહીં તો સચિન તેંડુલકરે કોઈ સત્તાવાર જાહેરાત કરી છે કે કેટલા રૂપિયા સચિન તેંડુલકરે રોક્યા છે એ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હવે આ સચિન તેંડુલકરે જે કંપનીમાં રોકાણ કર્યું છે એ કંપનીનું નામ છે આઝાદ એન્જિનિયરિંગ અને એનો આઈપીઓ 20મી ડિસેમ્બરે ખુલી રહ્યો છે અને 22 ડિસેમ્બરે બંધ થઈ રહ્યો છે. હવે કંપનીનો જે આઈપીઓ આવી રહ્યો છે એનો જે પ્રાઇસ બેન્ડ છે એ 499 રૂપિયાથી 524 રૂપિયા છે અને એનો જે મિનિમમ લોટ છે એ 28 રૂપિયા છે. મતલબ કે તમારે ઓછામાં ઓછા 28 શેરોની અંદર રોકાણ કરવું પડે. આ પછી આ શેર બીએસસી અને એનએસસી બંનેમાં લિસ્ટ થવાનો છે. હવે આ કંપની વિશે તમને જાણકારી આપીએ કે આ કંપની શું કરે છે. તો આઝાદ એન્જિનિયરિંગ જે છે એ એરોસ્પેસ છે, સંરક્ષણ છે, તેલ અને ગેસ ઇન્ડસ્ટ્રી છે, આ બધી જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એમાં વૈશ્વિક એન્જિનિયરિંગના જે સાધનોની જરૂર પડે એ બધા સાધનો આ કંપની પૂરા પાડે છે. જેમ કે વિમાનની અંદર ટર્બાઇન હોય તો એ જે પ્રોડક્ટ એ બધા ઉત્પાદનો આ આઝાદ એન્જિનિયરિંગ પૂરા પાડે છે. હવે આ કંપનીના જે ગ્રાહકો છે એમાં બહુ જાણીતા નામ છે, એમાંથી કેટલાક નામ તમને શેર કરીશું. એક તો જનરલ ઇલેક્ટ્રિક કંપનીના ગ્રાહકમાં છે, હનીવેલ છે, મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ છે, ઇટોન એરોસ્પેસ છે, આવી ઘણી બધી કંપનીઓ જે છે જે કંપનીના ગ્રાહક છે. હવે આઈપીઓના મારફતે કંપની 740 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાની છે, એમાંથી 240 કરોડ રૂપિયા ભેગા કરવા માટે કંપની શેર જારી કરશે નવા શેર, અને બાકીના જે 500 કરોડ રૂપિયા જે છે એ કંપનીના જે પ્રમોટરો છે એમના શેરો વેચવામાં આવશે, અને એમ કરીને 740 કરોડ રૂપિયા કંપની ભેગા કરવાની છે. હવે કંપનીના જે પ્રમોટર છે એ રાકેશ ચોકદાર છે. બીજું કે તમને જાણવામાં સૌથી વધારે રસ એ પડશે કે આ કંપનીનો ગ્રે માર્કેટની અંદર પ્રીમિયમ શું ચાલી રહ્યો છે. તો એવું જાણવા મળ્યું છે કે અત્યારે આ કંપનીનું ગ્રે માર્કેટની અંદર 0 પ્રીમિયમ છે, એટલે જે પ્રાઇસ આપેલું છે એ જ ભાવે છે, ઉપર પ્રીમિયમ અત્યાર સુધી બજારમાં બોલાયું નથી. તો દર્શક મિત્રો, આગામી સપ્તાહમાં સચિન તેંડુલકરે જે કંપનીમાં રોકાણ કર્યું છે એનો આઈપીઓ આવી રહ્યો છે, અને અત્યારે તમે છેલ્લા સમયથી જોશો તો આઈપીઓની એક સિઝન ચાલી રહી છે, ઘણા બધા સારી સારી કંપનીઓના આઈપીઓ આવી ગયા અને હજુ પણ આવવાના છે. ટાટા ટેકનોલોજીએ રોકાણકારોને સારી એવી કમાણી કરાવી આપી, ફેર પેનને સારી એવી કમાણી કરાવી આપી, ઘણા બધા આઈપીઓએ સારી કમાણી કરાવી આપી, તો કેટલાક આઈપીઓએ રોકાણકારોને નુકસાન પણ કરાવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.